વિદ્યાર્થી મિત્રો, તમારે લાભશંકર ઠાકરનો મરી જવાની મજા એકાંકી સંગ્રહ અભ્યાસક્રમમાં છે અને તમે સતત એવું કહો છો કે ક્યાંયથી કશું મળતું નથી, પણ એક પુસ્તક છે દમયંતી પરમારનું, સ્વાતંત્રોત્તર ગુજરાતી એપિસોડ નાટકો, એમાં આ સંગ્રહ વિશે વાત થયેલી છે. એટલે કશેથી નથી મળતું એવું કહેતા પહેલાં જરાક શોધ કરવાની. લાભશંકર ઠાકરની મૂળ ઓળખ કવિ, પછી નાટ્યકાર, ચરિત્ર લેખક અને નવલકથાકાર. મૂળ વૈદકનો વ્યવસાય કરનાર, એટલે વૈદ પુનર્વસુ નામે એ કોલમ પણ લખતા, એ લગભગ લાઠાને ઓળખનારા બધાને જ ખબર. લઘરો એ એમનું પાત્ર. તો મરી જવાની મજા આ એમનો પહેલો એકાંકી સંગ્રહ, જે 1973 પ્રકાશિત થયો. હું અને તમે જો એબ્સર્ડ શૈલીના નાટકોનો ગુજરાતી નાટકો પર કેવો પ્રભાવ પડ્યો એ જાણતા હોઈએ તો આ એકાંકીને મૂલવવાનું જરાક સહેલું પડશે. આપણે જાણીએ છીએ કે જે તખતાથી આપણે પરિચિત હતા, જે પ્રકારના નાટકોથી આપણે પરિચિત હતા, આધુનિકતાના પ્રભાવ તળે એ નાટકો, એ એકાંકી આપણી સામેથી ગાયબ થઈ ગયા. અર્થ વગરના સંવાદો, અ બ છ ક એવા નામ વગરના પાત્રો, જેનો કોઈ અર્થ ન હોય એ પ્રકારની વાતચીત, જેન આ બધું એબ્સર્ડ નાટકોમાં હતું. એટલે લાભશંકર ઠાકરનો મરી જવાની મજા, જેની અંદર 7 એકાંકી છે, એ 1973 પ્રકાશિત થાય. અરૂઢ એબ્સર્ડ શૈલીના એકાંકીઓનો આ સંગ્રહ છે. ગુજરાતી નાટકની આપણે જ્યારે આધુનિક ગુજરાતી નાટકની વાત કરીએ છીએ ત્યારે આપણે આ લક્ષણોની વાત કરીએ છીએ કે એબ્સર્ડ એકાંકીઓમાં મનને ગમી જાય એવું કથાવસ્તુ, યાદ રહી જાય એવા જીવંત પાત્રો, તાર્કિક ચોટદાર અર્થસભર સંવાદો, પ્રતીતિકર લાગે તેવા ચોક્કસ સ્થળકાળનો અનુભવ કરાવે તેવું વાતાવરણ, આ બધું પરંપરિત રૂઢ તત્વો હતા જેને આપણે એપિસોડ એકાંકીઓ કહીએ છીએ ગુજરાતી, એમાં આ રૂઢ તત્વો નથી, એ સદંતર મોટે ભાગે ગેરહાજર છે. અહીં જે પાત્રો હોય, સંવાદ હોય, એમાં યાદ રાખવા જેવું કશું જવલ્લે હોય છે. મૂળભૂત રીતે એ પાત્રો, સંવાદો અને કાર્યો દ્વારા મનુષ્ય માત્રની હોવાની, એટલે કે અસ્તિત્વની અનર્થકતા, છિન્ન ભિન્નતા, એકલતા, દિશાશૂન્યતા, લાચારી, હતાશા વગેરેનું આલેખન કરવાનું એનો સર્જક કોશિશ કરતો હોય છે. લાઠાનો આ પહેલો એકાંકી સંગ્રહ મરી જવાની મજા, એની અંદર ફેન્ટસી એટલે કે કપોળ કલ્પના અને વાસ્તવનું કલાત્મક મિશ્રણ છે, અને એ કલાત્મક મિશ્રણને કારણે એમના મરી જવાની મજા સંગ્રહના એકાંકીઓ એ સમયગાળામાં લખાતા અન્ય એપિસોડ એકાંકીઓ કરતાં થોડાક વિશિષ્ટ બન્યા છે. યાદ રાખી શકીએ, મજા માણી શકીએ એ પ્રકારના બન્યા છે. કુલ 7 એકાંકી છે. મરી જવાની મજા, ઈરાદો, નોનસેન્સ, કાદવ કિચડ, ટાઉન હોલમાં સ્વર્ગ નથી અને આ અવાજ મારા મનને ભરી દે છે,
એક બે ત્રણ ચાર પાંચ છ, મને છ દેખાય છે. મરી જવાની મજા, કુદરતી ઈરાદો, નોનસેન્સ, કાદવ કિચડ, ટાઉન હોલમાં સ્વર્ગ નથી, અને આ અવાજ મારા મનને ભરી દે છે. આ સાત એકાંકી નો સંગ્રહ એટલે મરી જવાની મજા સંગ્રહ. આ એકાંકી સંગ્રહ લાભશંકર ઠાકરની સર્જક તરીકેની જે સજ્જતા છે એનો આપણને પરિચય કરાવે છે. ખાસ કરીને ત્રણ એકાંકી એમાં મજા આવેલા છે, કુદરતી, ઈરાદો અને મરી જવાની મજા. પહેલું આપણે મરી જવાની મજાથી શરૂ કરીએ. આ મરી જવાની મજામાં જે પાત્ર સૃષ્ટિ છે તો બગલ થેલાવાળો, છ છાપાવાળો, રાજકુમારી, પુરુષ નંબર એક, પુરુષ નંબર બે, મનુષ્યની કેટલીક સ્વાભાવિક ચેષ્ટાઓ, ઊભા રહેવું, બેસી જવું, સૂઈ જવું વગેરે વિસ્મયકારક નહીં પણ આનંદદાયક હોય છે. લેખકે એ વાતને અહીં સચોટ રીતે બના પાત્ર દ્વારા સમજાવી છે. એકાંકીના આરંભે જ છાપાવાળો છ સતત ચાલતા રહેલા પ્રવાસી બને સમજાવે છે કે પગ માત્ર ચાલવા માટે નથી, એના દ્વારા ઊભા પણ રહી શકાય અને બેસી પણ શકાય. ત્યારે બને આશ્ચર્ય થાય છે, એ વિસ્મય અનુભવે છે અને કહે છે, ભારે ભૂલ કરી, મેં તો આખી જિંદગી બસ ચાલ્યા જ કર્યું. એ પોતાને બે પગ પર ઊભો રહેલો જોઈ અને પોતે જ આશ્ચર્યચકિત થઈ જાય છે. એ બેસી જાય છે, પગ હલાવી જુએ છે અને સૌથી વધારે આશ્ચર્યજનક ઘટના તો ત્યારે બને છે જ્યારે એ છ ની જેમ પોતાના શરીરને લંબાવીને સૂઈ જાય છે. બને વિશેષ, બ એટલે બગલ થેલાવાળો, એનું પાત્ર જરા અભિનયનો અવકાશ વધારે હોય એ પ્રકારનું છે. એના બગલ થેલામાં જે વસ્તુઓ છે એ મોતીની માળા, એક તૂટેલી મૂર્તિ, મોરનું પીંછું, રંગીન કપડાં, વાંસળી, કોડી, ફુગ્ગો, આ બધી વસ્તુઓ એના બગલ થેલામાં છે, જેમાંની એકેય વસ્તુ એની ભૂખ ભાંગી શકે એવી નથી. રાજાના સિપાહીઓ બને રાજકુમારી વિશે પૂછે છે, એને ધમકાવે છે, ત્યારે બ વાતમાં વાતમાં છ જે દિશામાં ગયો એ દિશામાં આંગળી ચીંધે છે. અંતમાં છ ભૂખને કારણે મૃત્યુ પામે છે. રાજકુમારી ઢળી પડે છે, મરી જવાની પણ મજા હોય છે. રાજકુમારી વારંવાર ઢળી પડે છે, સેકન્ડ પછી ઊભી થાય છે. આમ નાટકમાં શ્રેષ્ઠ કાર્ય રાજકુમારી દ્વારા થાય છે. જ્યારે બ કોઈ પણ પ્રતિક્રિયા દર્શાવ્યા વગર અમાનુષી કૃત્ય ઊંઘવાનું જ કરે છે, રાજકુમારી ઢળી પડે ત્યાં આગળ એકાંકીનો અંત આવે. મરી જવાની મજામાં મનુષ્યને સતત ભ્રમણશીલ અને ભૂખ્યા તરસ્યા રાખતી સાયકલ છાપા સાથે સંકળાયેલી યંત્ર સંસ્કૃતિની જોડાજોડ બંધિયારપણાને પોષતો સામંતશાહી પરિવેશ ધરાવતી મધ્યયુગીન સંસ્કૃતિ આલેખવા રાજકુમારીનું કપોળ કલ્પિત પાત્ર લેખક લાવ્યા છે એવું કહી શકાય. મરી જવાની મજાનું કેન્દ્રસ્થ પાત્ર રાજકુમારી, એને મળેલ પરિસ્થિતિને કારણે ભૂખ, ઊંઘ, કુદરત, મોરથી માંડીને આખાઈ જગતને જોવાની એક સાવ વિશિષ્ટ સમજ ધરાવે છે. ભૂખનો તો એને અનુભવ જ નથી. મરણ શબ્દ કે અર્થ ક્યારેય રાજકુમારીની આસપાસ ફરક્યા નથી. એવી રાજકુમારી જ્યારે એનાથી તદ્દન વિપરીત માહોલમાં જન્મેલા અને મોટા થયેલા છોકરા સાથે મુકાય ત્યારે દેખીતું હાસ્ય જન્મે, પણ એની પાછળ કરુણની એક સેર હોવાની, સામાજિક વિષમતાની સમાંતરે એક જ દેશ પ્રદેશમાં પ્રવર્તતી આટલી મોટી ખાઈ
વિચાર ભિન્નતાને લેખક આ રીતે આપણી સામે મૂકે છે. આ ભજવી શકાય એવું એકાંકી છે અને દિગ્દર્શક માટે અહીં ઘણી બધી શક્યતાઓ સર્જકે છોડી છે. કાઠિયાવાડી બોલી અને લઢણને સુપેરે ઝીલતું કુદરતી એકાંકી આપણને એવું શીખવાડે છે કે પુણ્ય કરવાનું નહીં પણ આપોઆપ થઈ જવું જોઈએ તો ગણાય. એટલે પેશાબ કરવા ગયેલો બાબુડો એક મકોડો તણાતો હતો, એને અનાયાસ બચાવી લે અને એનું એટલું બધું મોટું પુણ્ય મળે કે એ સ્વર્ગ લોકમાં જાય. ત્યાં એને એનો દોસ્તાર દેવલો મળે જે હવે અપ્સરા છે. તો કર્યાપણાનો ભાવ નહીં દેખાડવો જોઈએ, જે થાય તે આપોઆપ થવું જોઈએ એવો કોઈક સૂર કુદરતી એકાંકી માંથી ઉઠે છે. નિશાળમાં ભણવામાં આવતું ત્યારે બહુ મજા આવતી એટલું યાદ છે. એકાંકીના પાત્રો છે હરિલાલ, ચંદુ, કૃપાશંકર, કાશી અને બાબુ. વિષયવસ્તુ આવું છે, બાબુ મૃત્યુ પામ્યો પછી સ્વર્ગમાં જઈ પહોંચે છે અને સ્વર્ગમાંથી પાછો પુનર્જીવન પ્રાપ્ત કરી એના સગા સંબંધીઓને આશ્ચર્યચકિત કરે. એટલે મરી જવાની મજા એકાંકી સંગ્રહમાં વિસ્મય આશ્ચર્ય એ કેન્દ્રમાં છે લગભગ બધા જ નાટકોમાં. જેણે સ્વર્ગ જોયું નથી એવા લોકો સામે એ સ્વર્ગનો રંગીન રોમાંચક અનુભવ બાબુ વર્ણવે છે. અહીં ઝાલાવાડી બોલીનો સદ્યંત પ્રયોગ કર્યો છે લાઠાએ. આમ લાઠાના નાટકો પર એક એવો દોષારોપણ થાય છે કે એ પાત્રોચિત ભાષા સ્તર ઉદ્ભવ નથી કરી શકતા અને બધી જગ્યાએ લાઠાની ભાષા, પણ કુદરતી એકાંકી એમાંથી મુક્ત છે કારણ કે અહીંયા એમણે બિલકુલ એક પ્રદેશની બોલીમાં આખું નાટક રચ્યું છે. બાબુ અહીં જીવતે જીવ સ્વર્ગમાં જાય છે. કેવું લેખકને કંઈક એવું છે કે જીવન એ લીલા છે, નરી રમત છે, એના સૌંદર્યને આશય વિહીન બનીને તમારે જોવાનું અને જાણવાનું છે અને એના દ્વારા સ્વર્ગને પ્રમાણવાનું છે. આપણે આપણા દરેક કામની પાછળ કોઈ એક ઉદ્દેશ, આ નિરુદ્દેશની વાત કરે છે. દેવલો બાબુની ઈચ્છા પૂછે, કૃત્રિમતાના વિરોધમાં અહીં કુદરતીપણાનો આગ્રહ લેખક રાખે છે. નીતિન મહેતા આ એકાંકીમાં રંગ ભૂમિગત ક્રિયાના વર્તાતા અભાવ માટે વધારે પડતું નેરેશન એટલે સતત સંવાદોની અંદર ચાલે છે. પણ એક વસ્તુ કહી શકીએ કે કદાચ ભલે ભજવવામાં અઘરું પડતું હોય પણ વાંચવામાં આ નાટકની અંદર બહુ જ મજા આવે છે. પણ નાટકની પહેલી શરત છે ભજવાવું તો જોઈએ જ, એટલે એને જરાક નબળું એકાંકી કોઈ કહી શકે. મૃત્યુ પામેલો બાબુડો સ્વર્ગમાં સફર કરી કુદરત પોતે કરેલા કુદરતી પુણ્યને કારણે પાછો જીવતો થયો. બાબુડિયાના શરીરને ઠાસડી પર બાંધતા બાંધતા અચાનક એ જીવતો થાય અને પછી માંડે સ્વર્ગની પોતાની પ્રવાસની કથા. દેવદૂતો સાથે સ્વર્ગની સફર કરી આવેલ બાબુને ટાઢાબોળ વાદળામાંથી પસાર થતા છીંકો આવી શરદી થઈ. માના હાથનો સૂંઠનો ઉકાળો પીતા પીતા બાબુ પોતાના સ્વર્ગના અનુભવોને રજૂ કરે. છૂટું ચૂરમું, વાલનું ફરસાણ, અપ્સરાના નાચગાનથી તરબતર થઈને આવેલો બાબુડો હરિકાકા
ચંદુ અને પોતાના માતા પિતાને પણ આશ્ચર્યમાં મૂકી દે. બાબુડી અને એરું આભડતા મૃત્યુ પામેલો દેવલો સ્વર્ગમાં અપ્સરા છે, એનું નામ દેવાંશી છે, અને એના આગ્રહથી જ બાબુને સ્વર્ગની સફર કરવાનું નિમંત્રણ મળેલું. દેવલો સ્વર્ગમાં જાય એટલે હરિલાલ ઉકળી ઉઠે, મારા બજાણિયાનો છોકરો ઈણે તે શી પૂર્ણ કર્યા હશે કે સ્વર્ગ મળી ગયું. જો આપણે એવું માનીએ છીએ કે સ્વર્ગનો અધિકાર માત્ર ઉચ્ચ વર્ણના લોકો એ જ પુણ્ય કરે ને એ જ સ્વર્ગમાં જાય, એટલે આ પ્રકારની ટીકા છે. બાબુડો તો સવારે નવેળીમાં પેશાબ કરવા ગયો અને કીડી કે મકોડો જે કીડીને તણાતઈ જોઈ, અજાણતા એણે એને કાઢી, તો અજાણતા પુણ્ય થયું અને એ સ્વર્ગે ગયો. એ સાંભળી હરિલાલ બોલે છે, પૂન ઈમને એમ થવું જોઈએ કુદરતી, મારું વાલું એ તો કેવી રીતે થાય? હું ને તમે નાનામાં નાનું કામ કરીએ છીએ, તો મેં કર્યું એની જે સભાનતા હોય છે, એ સભાનતા સામે લાઠાને એ કંઈ કહેવું છે કે કરનાર કોઈ બીજું છે, કરાવનાર તમે તો માત્ર નિમિત્ત છો. આ પ્રશ્ન હરિલાલનો નથી, પણ આખી માનવ જાતનો છે. માણસ જાત પુણ્ય કરે તો પણ ગણતરીથી, નિસ્વાર્થ ભાવે, અજાણતા, ગણતરી વગર, નિરુદ્દેશે માણસ જાત પુણ્ય કરી શકતી નથી. એ જ વાત લાઠા આ નાટકમાં કરે છે. ભાષાનો, તળપદી બોલીનો આ એકાંકીમાં એમણે બહુ જ સરસ ઉપયોગ કર્યો છે. પણ મેં કહ્યું એ પ્રમાણે વધારે પડતું નેરેશન, વાતચીત, એ પેલી નાટ્યાત્મકતાનો છેદ ઉડાડે છે. એટલે જેની અંદર આપણને બહુ મજા આવે છે એ નાટક જરાક ભજવવાની દ્રષ્ટિએ નબળું લોકોએ ગણ્યું છે એવું કહી શકાય. ત્રીજું નાટક ઈરાદો. ઈરાદોમાં વર્તમાન પોલીસ તપાસ રીતિની વિડંબના થઈ છે. એમાંનું સદાશિવનું પાત્ર મરી જવાની મજા લેનારી રાજકુમારી જેવું જ નિર્દોષ અને સરળ. અહીં સદાશિવનું શુદ્ર પાત્ર તરીકેનું ચિત્ર નિર્માણ પણ આસ્વાદ્ય છે. એનો કોઈ ઈરાદો ન હોવા છતાં તે એની પડોશમાં રહેતા અત્તરના વેપારીની વિધવા પુત્રવધુ કપૂરી સાથે ઇલાહાબાદ નાસી છૂટે છે. ત્યાં ઈરાદા વગર એક છોકરીને આગમાંથી બચાવવાનો પ્રયાસ કરે છે. બાળકી તો બચી જાય છે, પણ તેનો પોતાનો પગ ભાંગી જતા ઓપરેશન કરાવવું પડે છે. પાછળ કપૂરી સ્ત્રીઓને બજારમાં બેસી વેશ્યા બની જાય છે. કપૂરીના કહેવાથી ઈરાદો ન હોવા છતાં એ પોતાને ઘેર પાછો ફરે છે. ભાઈઓ અને તેના પિતા સામાન અને પૈસા આપી એને બહાર કાઢી મૂકે છે. કોઈ પણ પ્રકારના ઈરાદા વગર પૈસા અને સામાન લઈ એ ફરી નીકળી પડે છે. છેવટે સદાશિવને ખૂની ઠસાવવા મથતી કપટી પાકુનો ઈરાદા વગર જ દાસી તરીકે એ સ્વીકાર કરે છે. આરંભથી અંત સુધી સદાશિવના પાત્રનો ક્રમિક વિકાસ થતો ન હોવાથી આખું એકાંકી એક સરખું સમતોલ પ્રતીત થાય છે. પારુના ઓરમાન પિતા એના યૌવનથી કામાંધ બને છે. પારુના હાથે એના પિતાનું ખૂન થાય છે. આટલી ઘટનાની આસપાસ નાટકની ગૂંથણી થઈ છે. ઇન્સ્પેક્ટર કહે છે, સ્પષ્ટ જવાબ આપો, કોના પપ્પા? પારુ કે, મારા. ઇન્સ્પેક્ટર કે, તમે એમનું ખૂન કરેલું? પારુ કે, ના. ઇન્સ્પેક્ટર કે, શા માટે નહીં કરેલું? આઈ એમ સોરી મિસ દેસાઈ, તમે હવે જઈ શકો છો. તો કાયદાની નિરર્થકતા અને પોતાનું પાપ બીજા પર ઓઢાડી દેવાની વૃત્તિ એ ઈરાદો નાટકની અંદર લાઠા રજૂ કરે છે. ભગવાન શિવ જેવા ભોળપણના ગુણો ધરાવતો સદાશિવ પોતાના જીવન વિશે સંપૂર્ણપણે ઉદાસીન છે. આસપાસના લોકો જેમ કહે તેમ કરવાનો એનો સ્વભાવ છે. પારુના બચાવવાના આર્તનાદ સાંભળી એને બચાવવા આવે છે. નાટક જોવા બેઠો હતો ત્યાં તમને રડતા સાંભળ્યા. તમે કહ્યું કે કોઈ બચાવી લો એટલે હું ઉપર આવ્યો. જોકે ઉપર આવવાનો મારો કોઈ ઈરાદો નહોતો.
સાત કલાકથી સામાન ઉંચકી ફરતા મજૂરને તે 100ની નોટ મજૂરી પેટે આપી દે છે. પડોશીની વિધવા વહુ કપૂરી સાથે નાસી છૂટેલા સદાશિવ ત્યારે પણ ઈરાદો નહોતો એવું જ કહે છે. બાપુજીએ કહ્યું કે તારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થવાનું છે એટલે થયો, મારો ભણવાનો કોઈ ઈરાદો નહોતો. આખા એકાંકીમાં કોઈ જગ્યાએ એનો કોઈ ઈરાદો હોતો નથી અને છતાંય એ બધું જ કરવામાં નિમિત્ત બનતો જાય છે. આખું એકાંકી પ્રતીકાત્મક છે. પોતે જે નથી કર્યું તે કોઈના કહેવાથી સ્વીકારી લેવું એવું સૂચનવશ વ્યક્તિત્વ સદાશિવ ધરાવે છે. અહીં સદાશિવ સમગ્ર માનવ જાતનું પ્રતિનિધિત્વ કરે છે. આપણા દરેકમાં ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું વ્યક્તિત્વ છુપાયેલું હોય છે. આપણે કોઈકના કહેવાથી કોઈકના દોરવાયા દોરવાઈ જતા હોઈએ છીએ. અહીં જે લડાઈ છે એ શિવ એટલે સત્ય અને કાયદાની આંટીઘૂંટી વચ્ચે છે. કાયદાની ઠેકડી ઉડાડવા લાભશંકર છેલ્લે ચિઠ્ઠીઓ દ્વારા ખૂનીને પકડાવવાની યુક્તિ વ્યક્ત કરે છે. આજે સત્ય એના પૂર્ણ સ્વરૂપમાં કશે રહ્યું નથી. કાયદો જેને સાબિત કરે એ સત્ય, હકીકતે એ સત્ય છે કે નહીં એ કોણ કહેશે. આ કરુણ પરિસ્થિતિને એકાંકીકાર અહીં રજૂ કરે છે. નોનસેન્સ નાટકમાં કુલ 5 પાત્રો છે. એક માધવ, બીજી અંસુયા, ત્રીજો ડિરેક્ટર, ચોથો પરસોત્તમ પીપુડીવાળો અને પાંચમું તે પેલું બાળક. આ 5 પાત્રોમાંથી 3 પાત્ર, માધવ, અંસુયા અને ડિરેક્ટર, એક એવા નાટકમાં ફસાઈ ગયેલા છે જેના લેખકની કોઈ ઉપસ્થિતિ નથી. આ ત્રણેયને આ નાટકનો બહિષ્કાર કરવો છે, એમાંથી છૂટવું છે, પરંતુ એમની પાસે છૂટવાનો કોઈ રસ્તો નથી. એટલે આ પ્રયોજન વગરનું, ઢંગ ધડા વગરનું બકવાસ નાટક એમને કરવું પડે છે. ડિરેક્ટરની, લેખકની સૂચના પ્રમાણે ડિરેક્ટર તો છે પણ નામ પૂરતો. તેને ડિરેક્ટર તરીકે સંબોધન કરવામાં આવતા એ પોતે પણ મૂંઝાઈ જાય છે. આ ત્રણેય પાત્રોને પોતાના જીવન પ્રત્યેની, જીવનની પ્રત્યેક ગતિવિધિનો કોઈ અર્થ લાગતો નથી. એમને બધું જ નોનસેન્સ લાગે છે, કારણ કે એમની પાસે કોઈ સ્વતંત્રતા નથી. તેઓ પોતાની ઈચ્છા મુજબ કશું કરી શકતા નથી. અંતે થાકી હારી તેઓ આત્મહત્યા કરવાનો નિર્ણય લે છે, પણ એને પણ અમલમાં મૂકી શકતા નથી. પરસોત્તમ પીપુડીવાળાને તેઓ એક પીપુડી માટે મારી નાખવાનો પ્લાન ઘડે છે, પણ એવું પણ કરી શકતા નથી. આ રીતે જીવન જીવવું એ ત્રણેય માટે અસહ્ય થઈ જાય છે. એક પ્રકારની લાચારી, નિષ્ક્રિયતા, નિરર્થકતા એ આ એકાંકીનું રહસ્ય છે. કાદવ કિચડ. લાભશંકરે કાદવ કિચડ એકાંકીમાં થોડીક પોતાની કાવ્યશક્તિનો પણ લાભ આપ્યો છે. ધાન નથી, ભાન નથી, ફૂલ નથી, ફળ નથી, એવી લીટીઓ એમના જે અમુક કવિતાઓ છે એના લયની આપણને યાદ અપાવે છે. પદ્મનાભ, અવિનાશ, લક્ષ્મી, ઇન્દ્ર, મેનકા અને માળી એ કાદવ કિચડ એકાંકીના પાત્રો છે. એમાંનું એક પાત્ર પદ્મનાભ એ કાદવ કિચડમાંથી આપણને પ્રાપ્ત થયેલું અનુપમ એવું પાત્ર છે. કાદવ કિચડથી ભયંકર રીતે ત્રાસી ગયેલો પદ્મનાભ એક કોરી સ્વચ્છ જમીન પર આવી ચડે છે, જ્યાં પાણી નથી, ઝાડ નથી, પાન નથી. આથી જ એને એ જમીન ગમે છે. પ્રથમવાર એ સુખનો અનુભવ કરે છે. પદ્મનાભની સાથે લેખક અવિનાશનો પાત્ર વિરોધાભાસ ઊભો કરવા મૂકે છે. અવિનાશ પાણીની શોધમાં આવ્યો છે, એ તરસ્યો છે. ત્યાં પદ્મનાભની પત્ની લક્ષ્મી આવી ચડે છે અને પદ્મનાભને આ પરિસ્થિતિમાંથી છૂટી ઘરે પાછા ફરવા માટે વિનંતી કરે છે. પણ પદ્મનાભ એકનો બે થતો નથી.
છેવટે અવિનાશ દ્વારા અપાતી સોના મોહરથી લલચાઈ લક્ષ્મી અવિનાશને પોતાના ઘરે લઈ જાય છે. નાટકમાં કાદવ કિચડના અભિપ્રેત અર્થને અહીં પુષ્ટિ મળે છે. પદ્મનાભના જીવનનો લય મંત્રોચ્ચાર જેવા એક ધારા ઉચ્ચાર બની જાય છે, પરંતુ એના કારણે સ્વર્ગમાં ઇન્દ્રનું સિંહાસન ડોલી ઉઠે છે. ઇન્દ્ર પદ્મનાભનો તપ ભંગ કરવાના આશયથી મેનકાને મોકલે છે, અંતે એને પોતે આવવું પડે છે. પદ્મનાભના ચરણોમાં ઇન્દ્ર પોતાનો મુગટ ધરી દે છે, પણ પદ્મનાભ આગળ આ બધાનો કોઈ અર્થ નથી, વ્યર્થ છે. સ્વર્ગની એને જરૂર નથી, એને માટે તો એ સ્વર્ગ પણ કાદવ કિચડ સમાન છે. એને તો માત્ર કોરી સ્વચ્છ જમીન વધારે આનંદ આપે છે. જ્યારે માળી લક્ષ્મીના કહેવાથી એ સ્વચ્છ કોરી જમીન પર ઉપવન રચવાના આશયથી પાણીનો છંટકાવ કરે છે, ત્યારે પદ્મનાભને ઉદ્વેગ થાય છે. પદ્મનાભની નાભીમાંથી એકાએક કાદવની ગંધ આવે છે. એ કહે છે, તમે કાદવ છો, કિચડ છો, તમારાથી મારે બચવું છે. છેવટે હું ક્યારે બચી શકીશ આ કાદવ કિચડથી? હું બચી શકીશ ખરો આ કાદવ કિચડથી? એની અંતિમ ઉક્તિઓ જે બહુ માર્મિક અને પ્રભાવક છે. મેનકા જ્યારે પદ્મનાભના હાથને સ્પર્શે ત્યારે મારા હાથને કાદવથી શા માટે ખરડે છે મેનકા, એવું એ પૂછે છે. પરંતુ લક્ષ્મી પ્રત્યે અવિનાશ ખેંચાય છે, તણાય છે, ત્યારે લપસી પડવાનો એની ઉક્તિ તૃષિત પારેખ આના માટે કહે છે, આ નાટકમાં જે પરિવેશ રચાયો છે તે અનોખો છે, તેમાંની એબ્સિડિટી નાટકને પોષક બને છે. સાંસારિકતા એ કાદવ કિચડ છે. આ વાતને સ્વર્ગીય વાતાવરણના પરિપ્રેક્ષ્યમાં લેખક કુનેહપૂર્વક સિદ્ધ કરી બતાવે છે. ટાઉન હોલમાં સ્વર્ગ નથી એ શેરી નાટકનો એક પ્રકાર છે. એમાં યુધિષ્ઠિર ઇન્દ્ર જેવા પૌરાણિક પાત્રોને તેના માનુષી રૂપમાં આલેખી સ્વર્ગ વિશેનો ભ્રમ તથા છેતરપિંડી અને કંટાળાની લાગણી વ્યક્ત થઈ છે. છેલ્લું એકાંકી આ અવાજ મારા મનને ભરી દે છે, એમાં લાઠા ક્રૂર નિર્દયતાનું સફળ નિરૂપણ કરે છે. આ એકાંકીમાં એક તરફ રાઈનું પાત્ર છે જે જીવન રસથી વંચિત છે. પાણી માટે તૃષિત એવો રાઈનો અવાજ ક્ષણે ક્ષણે વધી રહ્યો છે. તેની સમાંતર જ બીજી બાજુ એક પ્રેમી યુગલ છે, પર્વત અને રમીલા. જો રાઈ અને પર્વત આપણને રાઈનો પર્વતથી પરિચિત એવા નામ લાગે, પણ બીજું એક યુગલ છે પર્વત અને રમીલા. એમના મિલન પ્રસંગે તેમના જીવનના પાત્રમાં શરબતી ઇશ્કમાં ઓગળતા બરફને ચમચીથી હલાવવાનો અવાજ ક્ષણે ક્ષણે વધી રહ્યો છે. આ અવાજ રમીલાનો ઉદ્ગાર, આ અવાજ મારા મનને ભરી દે છે. છેલ્લે સમગ્ર પેલા વિશે આપણે વાત કરીએ તો માત્ર ભાષા રમતથી એકાંકી આગળ ન વધે એ કુદરતી માટે આપણે કહેવું પડે. પુણ્યની જેમ પાપ પણ અકસ્માતે જ થઈ જાય એ ઈરાદો એકાંકીમાં એમને કહેવું છે. કારણ કે જે ખૂન થયું છે એ સૂર્યકાંતનો પ્રવેશ અને તેના દ્વારા ખૂનીની શોધ તેમજ કોઈ પણ જાતના ઈરાદા વગર કશું પણ કરતા સદાશિવના પાત્ર દ્વારા પારુની અપરાધ ગ્રંથિનું નિરસન થાય છે. અહીંયા નાયક સદાશિવનો કોઈ ઈરાદો નથી, એ તો બીજા કહે તેમ જ કર્યા રાખે છે. મારો કોઈ ઈરાદો નથી કે નહોતો એનું સતત આવર્તન એ પ્રેક્ષકોના કાનમાં પછીથી પણ ટકે છે. નોનસેન્સની અંદર આપઘાત પૂર્વે પીપુડો વગાડવાની ઈચ્છા ધરાવતા પણ 10 પૈસાના અભાવે તેની પૂર્તિ નહીં કરી શકતા ડિરેક્ટરના મોં પર
ઈચ્છાના પ્રતિક સમયે ઉગી નીકળતી લાલ રંગની દોઢ ઇંચ લાંબી ચાંચ. આપણે એકાંકીની વાત કરી છે. કાદવ કિચડમાં કાદવ કિચડ રૂપી સાંસારિક એષણાઓથી દૂર ભાગવા મથતા અને સુક્કા વેરાન રણને સ્વર્ગ માની બેસનાર પદ્મનાભના અહીં કાદવ નથી, કિચડ નથી, પાણી નથી, પ્રેમ નથી એવા યંત્રવત ઉચ્ચારણથી ડોલી ઉઠતું ઇન્દ્રાસન અને તેના તપોભંગ માટે મેનકાનું અવતરણ. પણ મેનકા પણ અહીંયા સફળ થાય એમ નથી. એટલે મૂળ જે કથા છે એની વિડંબના સાથે સાથે આપણા બધાની સુખની જે વ્યાખ્યા છે એની પણ અહીં મજાક છે. ટાઉન હોલમાં સ્વર્ગ નથી એકાંકીમાં ટાઉન હોલના બારણાને સ્વર્ગના બારણા સમજીને ખખડાવતા યુધિષ્ઠિર અને સ્વર્ગ છોડી હોટલમાં જવાની ઝંખના સેવતા ઇન્દ્ર તથા અંતિમ એકાંકી આ અવાજ મારા મનને ભરી દે છે. માં સમૂળું પરિવર્તન પામતા રાય અને પર્વતના પ્રસિદ્ધ પાત્રો, પર્વત ઊંચો અને ભરાવદાર છે અને તે શરબત બનાવી રહ્યો છે, જ્યારે રાય હાંફતો અને બીમાર છે ને પાણી માટે તરસી રહ્યો છે. શરબત બનાવતી વખતે ચમચીથી ઓગાળવામાં આવતા બરફના અવાજથી તૃપ્તિ અનુભવતી આધુનિક લીલાવતી રમીલાનું પાત્ર અને તે દ્વારા પ્રસિદ્ધ ઘટનાનું બિલકુલ નવતર આલેખન, આ બધું એમના એકાંકીઓને વિશિષ્ટ અને શૈલી પરક બનાવે છે. વળી પાત્રો કે પરિસ્થિતિમાં થયેલા જે પરિવર્તનો છે એ પરિવર્તનોને અન્ય પાત્ર સહજતાથી સ્વીકારી લે, બધું તદ્દન સ્વાભાવિક રહે એ નાટ્યકાર દ્વારા પ્રયોજાયેલી ફેન્ટસીની પ્રયુક્તિની વિશેષતા છે. મહેશ ચંપકલાલ લાભશંકરના આ એકાંકી સંગ્રહ માટે લખે છે, નાટ્યોચિત ભાષાની સૂઝ અને નિરૂપણની હળવાશ એ લાઠાના આ એકાંકીઓના આસ્વાદ્ય અંશો છે. તેમ છતાં મરી જવાની મજા કુદરતી અને ઈરાદો સિવાયના અન્ય એકાંકીઓમાં ક્રિયા એટલે કે એક્શન કાર્ય કરતા સંવાદના વિશેષ ભારણને કારણે ઘટનાની યોગ્ય માવજતના અભાવે નાટ્ય તત્વ પૂરેપૂરું સિદ્ધ થઈ શક્યું નથી. છેલ્લા બે એકાંકી ટાઉન હોલમાં સ્વર્ગ નથી અને આ અવાજ મારા મનને ભરી દે છે એમાં તો નાટક થતું જ નથી, એ બેઉ તો માત્ર દ્રશ્યના સ્તરે જ રહી ગયા છે એ આપણે નોંધવું પડે. આપણે લાઠાના આ નાટકો માટે એવું કહેવું પડે કે એક બાજુ કુદરતીને મહેશ ચંપકલાલ વખાણે છે, નીતિન મહેતા એના નેરેશનની ટીકા કરે છે, એટલે દરેક વ્યક્તિના દરેક વિવેચકના પોતપોતાના મત હોવાના. આપણે નાટક વાંચીને પછી એની વાત કરવાની.